નામનો આ વ્યક્તિ હતો જેને એટલો ઠોર માર મારવામાં આવ્યો કે તેનું મોત થઈ ગયું। આ સમગ્ર મામલે પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે। મહેસાણાના દાવ ગામના હાર્દિક સુથારને દારૂ ડ્રગ્સનું વ્યસન હતું અને પાટણના આ જોના નશા મુક્તિ કેન્દ્રમાં સારવાર લઈ રહ્યો હતો। હાર્દિકને ઘરે જવા ન મળતા તેને બાથરૂમમાં પોતાના હાથે ચપ્પુ માર્યું હોવાની જાણ થતા સંચાલક સંદીપ સહિત બીજા 5-7 વ્યક્તિઓએ આ યુવકને ઢોર માર મારી એક રૂમમાં પૂરી દીધો અને ત્યારબાદ યુવક બેભાન થઈ જતા તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હોવાથી વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલકે હકીકત છુપાવીને તેના પરિવારને જાણ કરી તેનું બીપી લો થઈ ગયું હતું અને તેને સારવાર માટે લઈ જઈએ છીએ, પરંતુ ત્યાં હાર્દિકનું મૃત્યુ થતા પરિવારને વિશ્વાસમાં લઈ અંતિમ વિધિ પણ કરાવી દીધી, પરંતુ હાર્દિકના પરિવારના ફરિયાદના આધારે પોલીસ તપાસ થઈ અને આ હકીકત સામે આવી। અમારી સાથે ઇનપુટ હેડ વિનોદભાઈ દેસાઈ જોડાઈ ગયા છે અને વિનોદ, જે રીતે એક વ્યસન મુક્તિ કેન્દ્ર કે જ્યાં પોતાની વ્યસનની આદત છોડવા જતા હોય વ્યક્તિ અને એ જ વ્યસન મુક્તિ કેન્દ્ર જ્યારે જીવ મુક્તિ કેન્દ્ર પણ બની જાય ત્યારે સૌથી ગંભીર બેદરકારીની સાથે ગંભીર મુદ્દો પણ બની જાય। દિવ્યા, અનેક વાર અનેક અવારનવાર જે વ્યસન મુક્તિ કેન્દ્રો છે તેનામાં અમાનુષી ત્રાસ ગુજારતો હોવાનું જે સામ વાતો થતી હોય છે તેના આ બોલતા પુરાવા છે, જે દ્રશ્યો છે તે હચમચાવી નાખે એવા છે। આપણે જોઈ શકીએ છીએ કે આ જે યુવાનો છે, આ એક યુવાન છે, આ બીજો યુવાન છે, આ ત્રીજો યુવાન છે, ચોથો યુવાન છે, પાંચમો યુવાન છે, આ બધા જ જાણે એના જે આ યુવક છે જેને માર મારી રહ્યા છે। આપણે જોઈ શકીએ છીએ કે કેવી ક્રૂરતાથી આ યુવકને મારવામાં આવે છે। આખી એ ઘટના કદાચ સામે પણ ન આવી હોત જો પરિવારે આખી ઘટના જ્યારે એક યુવકને નશો છોડાવવા માટે નશામુક્તિ કેન્દ્રમાં મૂકવામાં આવે અને ત્યાં એનું જીવન છૂટી જાય, આવી અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ તેના પુરાવા નથી હોતા અથવા તો પરિવારને તેની જાણ નથી હોતી। પરંતુ આ જે યુવક છે તેના પરિવારની ફરિયાદના આધારે જ્યારે પોલીસે તપાસ કરી તો એક બાદ એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા। જે રીતે યુવક ઉપર ત્રાસ ગુજારવામાં આવ્યો, જે રીતે યુવકને હેરાન પરેશાન કરવામાં આવ્યો, એટલી હદે એના ઉપર ત્રાસ ગુજારવામાં આવ્યો કે અંતે એ યુવકનો જીવ ગયો। એટલે આ કેવા પ્રકારની જે સંસ્થાઓ ચાલતી હોય છે, વ્યસન મુક્તિ કેન્દ્રો ગુજરાત અને દેશભરમાં ચાલતા હોય છે કે જે ન છૂટકે અથવા તો કોઈ કારણસર વ્યસનના રવાડે ચડી ગયા અને તે હવે પોતાના નિયત જીવન તરફ પરત ફરવા માગે છે, વ્યસનને મુક્તિ આપવા માગે છે, તેવા લોકો માટે વ્યસન મુક્તિ કેન્દ્રો ચલાવવામાં આવતા હોય છે। આ સરકારી પણ હોય છે, કેટલીક ખાનગી એનજીઓ પણ ચલાવતી હોય છે। અને દિવ્યા, આ જે વ્યસન મુક્તિ કેન્દ્રો હોય છે તેમાં મસ્ત મોટી ફી જે પરિવાર પાસેથી વસૂલવામાં આવતી હોય છે, પરંતુ પરિવારને એક વાતનો સંતોષ હોય છે કે આ વ્યસન મુક્તિ કેન્દ્રમાં મારો દીકરો કે એ ઘરનો મોભી હોય કે કોઈ પણ એ ઘરનું વ્યક્તિ હોય તે વ્યસન મુક્ત થશે અને સમાજમાં સારી રીતે રહી શકશે અને પોતાનો વ્યવસાય ધંધો કરી શકશે। પરંતુ આ વ્યસન મુક્તિ કેન્દ્રોમાં અનેક એવી ફરિયાદો ઉઠતી હોય છે કે વ્યક્તિઓને માર મારવામાં આવે છે, એમને ત્રાસ આપવામાં આવે છે, એમને ટોર્ચરિંગ કરવામાં આવે છે। આ ઘટનાઓ ફક્ત કાગળ ઉપર હતી, પરંતુ પાટણની જે આ ઘટના છે તે આ જે આક્ષેપો થતા હોય છે વ્યસન મુક્તિ કેન્દ્રો ઉપર તેના ઉપર જાણે મહોર મારી દીધી હોય કે આ પ્રકારની ઘટનાઓ ઘટે છે। અને હવે પોલીસ પણ જાગૃત બની છે, પાટણ પોલીસે નક્કી કર્યું છે કે જેટલા પણ વ્યસન મુક્તિ કેન્દ્રો એ સરકારી હોય કે ખાનગી હોય જે કંઈ ચાલતા હોય ત્યાં જશે, રૂબરૂ તપાસ કરશે અને ત્યાં જે વ્યક્તિઓ સારવાર લઈ રહ્યા છે એમની પાસેથી હકીકત જાણશે કે એમને કોઈ આ પ્રકારનો ત્રાસ ગુજારવામાં તો નથી આવતો ને। પરંતુ જો આ ઘટના એક વ્યક્તિનું જીવ જાય છે છતાં પણ વ્યસન મુક્તિ કેન્દ્ર કશું સ્વીકારવાના બદલે તે વ્યક્તિના ઘરવાળાને આ કુદરતી મોત છે અથવા તો પોતાનો જે યુવક જેનું મોત થયું છે તેના મોતને કુદરતી ગણાવી તેની ડેડબોડી સોંપી અને તેની અગ્નિ સંસ્કાર પણ કરી નાખવામાં આવે છે। જો આ ત્યાંથી વાત અટકી ગઈ હોત તો કદાચ આ પ્રકારની જે ઘટનાઓ ઘટે છે તે કોઈના જાણમાં ન આવી હોત અને એની શું ખાતરી કે આ પહેલા આ પ્રકારની ઘટનાઓ નહીં ઘટી હોય। એટલે અનેક મુદ્દે તપાસ થવાની જરૂર છે, અનેક મુદ્દે હજી પણ આમાં જ્યારે આના રિમાન્ડ લેવાય ત્યારે ઘણા બધા ખુલાસા થવાની શક્યતાઓ છે। બની શકે કે બીજા જે વ્યસન મુક્તિ કેન્દ્રો છે તેમાં પણ આ પ્રકારની ગતિવિધિનો ખુલાસો થાય, કારણ કે
જે પ્રકારે આક્ષેપો થયા છે એના આધારે પોલીસ તપાસ કરવાની છે. તો બીજા જે વ્યસન મુક્તિ કેન્દ્રો છે તેમાં લોકોને પૂછતા કદાચ આ પ્રકારના મોટા ખુલાસાઓ થવાની પણ શક્યતાઓ જોવાઈ રહી છે. દિવ્યા, વિનોદ, આ વિડીયો એટલો હચ મચાવી દે એવો છે, આપણે અત્યારે આખો વિડીયો નથી બતાવી શકતા કારણ કે ખૂબ ખૂબ દરિદ્રતા બતાવતો વિડીયો છે. પણ એ વિડીયો જ્યારે જોઈએ ત્યારે એવું થાય કે કોઈ માણસ આટલું ક્રૂર, આટલું રાક્ષસી કેવી રીતે બની શકે કે એક બે મિનિટ નહીં, દોઢ દોઢ કલાક સુધી એને પાઇપ વડે માર્યા કરે ત્યાં સુધી કે એનો જીવ ના જતો રહે. અને જે રીતે આપે કહ્યું એ ચોક્કસથી એ સવાલ થાય કે આ રીતે જ્યારે દોઢ દોઢ કલાક સુધી વ્યક્તિને મારતા હોય તો સ્વાભાવિક રીતે આ પહેલા આવી ઘટના ન બની હોય એની શું ગેરંટી? ખૂબ સાચી વાત છે દિવ્યા. એક ઘણી વખત એવું બનતું હોય છે કે વ્યસન મુક્તિ કેન્દ્રમાં જ્યારે કોઈને ભરતી કરવામાં આવે ત્યારે તેની સામે જે એના જે કર્મચારીઓ હોય છે એ કડક થતા હોય છે. કારણ કે વ્યસન એટલે એકદમ વ્યસનમાં દુબેળું વ્યક્તિ હોય એવા વ્યક્તિઓને વ્યસન છોડાવવા માટે આવા કેન્દ્રોમાં મૂકવામાં આવતા હોય છે ત્યારે ચોક્કસથી તેમની સામે કડક વલણ રાખતા હોય છે. પરંતુ આવી જે સંસ્થાઓ છે એ કડક વલણના નામે એના ઉપર અમાનુષી ત્રાસ ગુજારે અને આ રીતે મારે આવા ઘણા કિસ્સાઓ બનતા હોય છે ને તેને હજી સુધી ચોપડે નથી નોંધાતા. બાકી જે વ્યક્તિઓ આ ઘટના ઘટમાળમાંથી પસાર થઈને આવી હોય તે પોતાની કહાની જ્યારે રજૂ કરતી હોય છે ત્યારે આપણે પણ હચમચી જઈએ કે અનેક પ્રકારે તેમના ઉપર ટોર્ચરિંગ થતું હોય છે, અનેક રીતે તેમને હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે, અનેક રીતે તેમના ઉપર માનસિક અને શારીરિક ત્રાસ ગુજારવામાં આવતા હોય છે ત્યારે આ જે ઘટના છે એનો બોલતો પુરાવો છે. કારણ કે એક વ્યક્તિ ઉપર 5-7-10 લોકો જે રીતે આપણે હમણાં વિડીયોમાં જોયું એ વિડીયો આપણે બતાવી પણ ન શકીએ કારણ કે કઠણ હૃદયનો વ્યક્તિ પણ કંપી જાય એ પ્રકારની એ ઘટના છે. જી, આપણે એ વિડીયો પાછળ જોઈ જ રહ્યા છે. એ વ્યક્તિ કે જેને આવી જ રીતે માર મારવામાં આવ્યો હતો આપણે એમને નથી બતાવી શકતા. દિવ્યા, તમે જુઓ વારાફરતી જાણે એક બાદ એક ટર્ન આવતો, એક વ્યક્તિ મારે છે, ત્યારબાદ બીજો વ્યક્તિ મારે છે, ત્યારબાદ ત્રીજો વ્યક્તિ મારે છે, એક વ્યક્તિ એને પકડી રાખ્યો છે, બીજો વ્યક્તિ પણ એમાં સહયોગી થતો હોય. આ રીતે 1-2-3-4 આટલા બધા લોકો એક વ્યક્તિ ઉપર જાણે એની સાથેની કોઈ પુરાની દુશ્મની કાઢવાની હોય એવી રીતે તૂટી પડે ત્યારે ગમે તેવો વ્યક્તિ હોય. આ જે યુવાનો હોય છે જે નશામુક્તિ કેન્દ્રોમાં જતા હોય છે દિવ્યા, આમ પણ નશાના કારણે એનું શારીરિક રીતે દુર્બળ બની ગયો હોય છે અને બીજું ઘણા સમયથી તેને નશો કરવા ન મળ્યો હોય ત્યારે તેની માનસિક હાલત પણ નબળી પડી ગઈ હોય છે. આવા વ્યક્તિઓ સાથે એક સહકાર આપી એની જોડે સન્માનપૂર્વક વર્તી, એની સાથે પ્રેમથી વાત કરી, એની સાથે લાગણીના સંબંધો બાંધી અને એને વ્યસનથી દૂર કરવાના બદલે આ રીતે એના ઉપર ત્રાસ ગુજારવામાં આવે, તેને ઢોર માર મારવામાં આવે, તેને માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવે ત્યારે એ વ્યક્તિ નશાથી મુક્તિ નથી મેળવી શકતો. એ બહાર ઝડપથી અહીંથી બહાર નીકળી અને નશાના માર્ગે વળતો હોય છે. એટલે આ હું માનું છું ત્યાં સુધી નશા મુક્તિ કેન્દ્રો નહીં પણ નશા તરફ દોરતા કેન્દ્રો હોય એ પ્રકારનું વાતાવરણ. વિનોદ, આપે જ્યારે આ વિડીયો બતાવ્યો ત્યારે આ વિડીયોમાં માત્ર આ મારામારી થઈ રહી છે નથી દેખાતું, પાછળ અનેક લોકો પણ ઉભેલા દેખાય છે. ત્યાં એ કેન્દ્રમાં કામ કરતા લોકો છે એ પણ દેખાય છે અને એ બધું જ આમને એટલું સહજ લાગી રહ્યું છે કે જે રીતે આપણે સવાલ કર્યા છે કે શું ગેરંટી હોય કે આ પહેલા ન થયું હોય, એ સવાલનો કદાચ જવાબ અહીંયા જ મળી જાય કે અહીંયા હાજર કામ કરતા લોકોને પણ આ વસ્તુ ખૂબ સહજ સામાન્ય લાગી રહી છે. તો હવે આ ઘટના બની છે તો આ પ્રકારના કેન્દ્રો છે એને રદ, એની જે મંજૂરી છે એ જ રદ થઈ જવી જોઈએ અને આવા કેન્દ્રો બંધ થઈ જવા જોઈએ. ચોક્કસથી દિવ્યા, મંજૂરી તો રદ થશે જ. આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે આ લોકો એને મારી રહ્યા છે અને પાછળ એક વ્યક્તિ સાહજિક રીતે કચરા પોતા કરી રહ્યો છે એટલે એના માટે જાણે આ ઘટના રોજિંદી હોય. કારણ કે એને આપણે સામાન્ય રીતે જ્યારે કોઈક ઊંચા અવાજે વાત કરે તો પણ આપણું ધ્યાન એ તરફ જાય અને એ શું થઈ રહ્યું છે તે જોવા માટે પ્રયત્ન કરે. આપની પાછળ અનેક લોકો પણ દેખાય છે વિનોદ, આપ થોડા ઉપર જોશો તો આપણે જોઈ શકીએ છીએ કે આ પોતું કચરા પોતું કરી રહ્યો છે, આ એક વ્યક્તિ ઉભો છે, એક વ્યક્તિ આ ઉભો છે. એના માટે આ જાણે રોજની પ્રક્રિયા હોય, સાવ સાહજિક પ્રક્રિયા હોય અને રોજિંદી ક્રિયાનો ભાગ હોય એવી રીતે મૂક પ્રેક્ષક બની અને શાંતિથી આ નિહાળી રહ્યા છે એટલે ચોક્કસથી કહી શકીએ કે આ એક દિવસની ઘટના નથી, આ રોજનો ઘટનાક્રમ છે. એટલે ચોક્કસથી હવે જ્યારે એ બધા પોલીસના સકંજામાં છે, કાયદાનો ગાડીઓ એમના ઉપર કસાવવાનો છે, એના ઉપર ચોક્કસથી કાયદાના એટલે પગલાં તો લેવાશે. પરંતુ આ ઘટના ઉપરથી બોધપાઠ લઈ
રાજ્યની પોલીસે રાજ્યમાં ચાલતા જે અન્ય નશા મુક્તિ કેન્દ્રો છે ત્યાં રેગ્યુલર વિઝિટ કરી અને આવા જે યુવાનો વ્યસન છોડવા માટે આ કેન્દ્રમાં ભરતી થયા છે તેમની મદદ કરવી જોઈએ. કારણ કે ગાંધીનું ગુજરાત છે, નશા મુક્ત ગુજરાતની આપણે વાતો કરીએ છીએ ત્યારે આ યુવાનોને નશો છોડાવી જો તમારે એને મુખ્ય પ્રવાહમાં, સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવવો હશે તો આવા નશા મુક્તિ કેન્દ્રો ઉપર પણ નજર રાખવાની સરકારે જરૂર છે, ગુજરાતની પોલીસે જરૂર છે. નહીતર આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનશે અને જે યુવાનો કદાચ એક આ યુવાનનો જીવ ગયો પરંતુ ઘણી વખત આ ત્રાસથી કંટાળી લોકો ત્યાંથી ભાગી આવે અને નશો છોડવાના બદલે નશાના રવાડે ચડે એવું પણ બને. એટલે ચોક્કસી રાજ્યમાં જ્યાં જ્યાં પણ આ પ્રકારના નશા મુક્તિ કેન્દ્રો ચાલે છે ત્યાં પોલીસે રેગ્યુલર વિઝિટ કરી અથવા તો આ જે યુવાનો છે તેમના પરિવારે પણ ત્યાં રેગ્યુલર જઈ અને પોતાનું જે આત્મીયજન છે જેને નશો છોડાવવા અહીંયા મૂક્યું છે તેની શું હાલત છે, શું સ્થિતિમાં છે અને નશો છોડાવવા માટે કેવા પ્રકારના પગલાં તેના ઉપર લેવાય છે, કેવો તેની સાથે વ્યવહાર થાય છે એ જોવાની જવાબદારી પણ પોલીસની અને જે પરિવારના વ્યક્તિઓ અહીંયા સારવાર લઈ રહ્યા છે તે પરિવારની છે. દિવ્યા જી ચોક્કસ, અને આપણે આશા રાખીએ કે પોલીસ અને સરકાર પણ આ મુદ્દાને એક્શનમાં લે અને આ જ પ્રકારે કાર્યવાહી કરે જેટલા પણ